નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડિયોની અંદર શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે એટલે કે માર્ચ બે હજાર બાવીસમાં જે મિત્રો સાયન્સની અંદર રસાયણ વિજ્ઞાનની એક્ઝામ આપવાના છે એમના માટે બોર્ડ દ્વારા જે નવી પેપર સ્ટાઇલ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે તો એના વિશે આજે આપણે સંપૂર્ણ વાત કરીશું પ્રશ્નપત્ર સ્ટાઇલ અને જે આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ છે એની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે છે એ ડાઉનલોડ કરી શકો છો તો જોઈએ સૌથી પહેલાં ત્રણ કલાકનું કુલ પેપર હશે અને કુલ સો માર્ક્સ હશે બહુ લાંબો ચેન્જીસ નથી કરેલો માર્ક્સની અંદર ફેરફાર થયેલો છે ખાલી પચાસ માર્ક્સ એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આવતા પાર્ટ એની અંદર એ તમારે એમ જ આવશે અને પાર્ટ બી થિયરીમાં જે પચાસ માર્ક્સનું આવતું એવી રીતે સો માર્ક્સનું પેપર આવશે તમારે જેમાંથી એ વિભાગ સોળ માર્ક્સનું જેમ કે જો અહીંયા આપેલું છે એ વિભાગ સોળ માર્ક્સનું બી વિભાગ અઢાર માર્ક્સનો અને સી વિભાગ સોળ માર્ક્સનું આવી રીતે પેપર પચાસ માર્ક્સનું થિયરી અને પચાસ માર્ક્સનું એમસીક્યુ ટાઈપનું આવશે અહીંયા તમે વાઈઝ ગુણભાર જોઈ રહ્યા છો સૌથી પહેલાં ઘન અવસ્થા હું વિભાગ પ્રમાણે જાઉં છું અહીંયા જે માર્ક્સ આપેલા છે પાર્ટ એ એમ સીક્યુ ટાઈપના જે હેતુલક્ષી પ્રશ્નો છે એના માર્ક્સ છે અહીંયા જે માર્ક્સ આપેલા છે એ જનરલ ઓપ્શન વગરના છે અને અહીંયા જે માર્ક્સ આપેલા છે એ જનરલ ઓપ્શન સાથેના છે એટલે કે આ વખતે તમારું પેપર જનરલ ઓપ્શન સાથેનું આવશે કોન અવસ્થા ચાર એમ સીક્યુ દ્રાવણ એમાંથી ચાર એમ સીક્યુ વિદ્યુત રાસાયણ વિજ્ઞાન એમાંથી ત્રણ એમ સીક્યુ રાસાયણિક ગતિ કે બે એમ સીક્યુ પૃષ્ઠ રાસાયણ વિજ્ઞાન ચાર એમ સીક્યુ તત્વોના અર્ગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો બે એમ સીક્યુ પી વિભાગના તત્વો ચાર એમ સીક્યુ ડી અને એફ વિભાગના તત્વો ત્રણે શીખ્યું સંવર્ગ સંયોજનો ત્રણે શીખ્યું ત્યારબાદ અહીંયા આપેલું છે હેલો આલ્કેન અને હેલો એરેજ સંયોજક ચારેમ શીખ્યું આલ્કોહોલ ફિનોલ અને ઇથોર ઈથર એના સંયોજનો ત્રણે શીખ્યું ત્યારબાદ બાર નંબરનું ચેપ્ટર આપેલું છે આલ્કી હાઇડ કીટોન અને કાર્બોક્સિલિક અને કાર્બોક્સિલિક એસિડ એના સંયોજન બે એમ શીખ્યું ત્યારબાદ એમઆઈ સંયોજન ચારેમ શીખ્યું જૈવિક અણુ ચાર એમસીક્યુ પોલીમરમાંથી ત્રણ એમસીક્યુ અને લાસ્ટ ચેપ્ટર આપેલું છે રોજિંદા જીવનમાં રાસાયણિક વિજ્ઞાન અને પ્રશ્નો એક એમસીક્યુમાંથી આવશે અહીંયા જે પાર્ટ બીની અંદર માર્ક્સ આપેલા છે એકવાર તમે જોઈ લેજો પીડીએફ ડાઉનલોડ કરી લેજો અને એમાંથી તમને સમજાઈ જશે શોર્ટની અંદર હું સમજાવી દઉં તમે તૈયારી કરો તો જનરલ ઓપ્શન સાથે કરજો કેમ કે એમાંથી તમને વધારેમાં વધારે પ્રશ્નો જો આવડતા હશે તો બીજા ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢેલા હશે તો પણ તમારે આરામથી થઈ જશે જેમ કે જો અહીંયા સાત સાત માર્ક્સના બે ચેપ્ટર આપેલા છે હવે હાઇસ્ટ માર્ક્સવાળા ચેપ્ટર તમે પહેલાં કરશો તો વધારે ફાયદો રહેશે જોઈએ સૌથી પહેલાં ફરીરૂપ કેવું આવશે પ્રશ્નપત્રનું તો પાર્ટ એ હેતુલક્ષી પ્રકારના એટલે કે બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આવશે પચાસ અને પચાસ માર્ક્સ એના રહેશે એટલે આ તમારે કમ્પલીટ મેં તમને ઉપર બ્લુ પ્રિન્ટ આપી એ પ્રમાણે ત્યારબાદ આપણે પાર્ટ બી ની અંદર વાત કરીએ તો પાર્ટ બીની અંદર સેક્શન એ બી અને સી એ વિભાગ સોળ માર્ક્સ બી વિભાગ અઢાર માર્ક્સ અને સી વિભાગ જે છે એ પણ તમને સોળ માર્ક્સનો મળશે એ વિભાગની વાત કરીએ સેક્શન એની તો એની અંદર તમને કુલ બાર પ્રશ્નો આપેલા હશે બારમાંથી કોઈપણ આઠ પ્રશ્ન લખવાના છે દરેકના બે માર્ક્સ છે અને સોળ માર્ક્સનો તમારે વિભાગ એ થશે બારમાંથી કોઈ પણ આઠ લખવાના થશે ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ બી એટલે કે સેક્શન બીની અંદર કુલ નવ પ્રશ્નો આપેલા હશે આ નવ પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નો લખવાના હશે દરેક ક્વેશ્ચનના ત્રણ માર્ક્સ છે એટલે છ તેરીની અઢાર માર્ક્સનો વિભાગ બી થશે ત્યારબાદ આપણે મિત્રો વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર ચાર ચાર માર્ક્સના ક્વેશન છે છ પ્રશ્નો આપેલા હશે અને એ છમાંથી તમારે કોઈ પણ ચાર પ્રશ્નો લખવાના હશે એટલે ચોકે ચોકે સોળ માર્ક્સનો વિભાગ સી થશે ને આવી રીતે પચાસ માર્ક્સનું પાર્ટ એ એમસીક્યુ અને પચાસ માર્ક્સનું પાર્ટ બી એટલે થિયરી પ્રકારના આવી રીતે કુલ સોળ માર્ક્સનું તમારું પ્રશ્નપત્ર આવશે અને અહીંયા ખાસ યાદ રાખજો પાર્ટ એનો સમય એક કલાકનો રહેશે અને પાર્ટ બી બાકીના જે બે કલાક છે પાર્ટ બી માટે તમને મળશે એટલે એક કલાક પછી તમારી ઓએમઆર સીટ તમારી પાસેથી લઈ લેવામાં આવશે એટલે આ એક ખાસ વસ્તુ યાદ રાખજો તો મિત્રો અહીંયા આપણે સાયન્સના જેટલા પણ પ્રશ્નપત્રની પરિરૂપ નવા જાહેર કરેલા છે એના વિડીયોઝ અપલોડ થઈ ચૂક્યા છે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે વિડીયો પણ જોઈ શકશો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ આપણે નવો વિડીયો મૂકીએ એના નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતા રહે તો આભાર મિત્રો વિડીયોને જોવા માટે મળીએ છીએ એ બીજા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત